नमस्कार मित्रों, हूँ शिल्पा साबवा तमारु स्वागत करू छु। मित्रों, हजु सुधी चैनल ने सब्सक्राइब ना करी होय तो अत्यारे ज करी देजो। मित्रों, एक ससरा तेमना दीकरानी वव ने जोईने मो फेरवी लेता हता, त्यारे एक दिवस आ वव्वे जे कर्यु ए खरेखर जोवा जेवु हतु। तो वीडियो ने अंत सुधी जोता रहेजो। तो चालो शुरू करिए। व्यक्तिओ तेमना जीवन मा मोटी मोटी मुसीबतोनो सामनो करता होय छे। आ वात जाणीने तमारा पण होश उड़ी जशे। जेमा बे गाढ मित्रो, एकनु नाम डायालाल अने बीजानु नाम विनोदराय हतु। एकवार विनोदरायनी दीकरी शीरानी कॉलेज फी भरवा माटे मित्र डायालाल पासे गया हता अने डायालाल ने आ वात करी। तो डायालाले पैसा तो आप्या अने कह्यु, हूँ आ पैसा पाछा नहीं लो, पन तारी दीकरी ने मारा दीकरानी वह बने तेटलू ज जोईए छे। त्यार बाद आ सगाई करवामा आवी अने शीरानु भणवानु पूरु थयु अने तेना बेज महीना मा सालीन नी वह बनीने अहीं आवी हती। डायालाल ना परिवार मा तेओ त्रण ज लोको हता। शीरा अने शालीन नु लग्न जीवन बराबर चाली रह्यु हतु। शीरा ना लग्न जीवन ने 3 वर्ष पूरा थया अने ते हजु गर्भवती बनी नहोती, एटले डायालाल शीरा नी सामे मोटू फेरवी लेता हता। एवामा एक दिवस विनोदराय दीकरीना घरे आव्या, पण तेवामा डायालाले विनोदरायने जोईने मोढું ફેરવી લીધું હતું અને ઘરની બહાર પણ જતા રહ્યા હતા। વિનોદરાય આ દ્રશ્ય જોઈને ગળગળા થઈ ગયા। ત્યારબાદ વિનોદરાય પણ બહાર બગીચામાં ગયા અને ડાયાલાલને ખંભે હાથ મૂક્યો। આ બંને કઈ બોલી તો ના શક્યા, પણ ત્યારબાદ તેઓએ ત્યાંથી નીકળ્યા અને એક રિક્ષા પકડી। તેવામાં બંને चुपचाप रिक्षा मा बेसी ज रह्या हता अने अचानक एक ट्रके टक्कर मारी अने बन्ने वेवाय आ एक्सीडेंट मा गवाया अने घणु वाग्यु होवाथी बन्ने बेभान थई गया हता। त्यारबाद तेओने हॉस्पिटल मा लई जवाया अने डायालाल ने होश आव्यो तो शीरा तेमना पगे बेसेली हती अने होश आवेलो जोतानी साथे ज डॉक्टर ने बोलावा गई। एटलामा सालीन आव्यो अने डायालाल ने एवुं कह्युं के तमारो एक्सीडेंट थई गयो हतो अने तमारे बन्नेने लोहीनी जरूर हती। तमारो विनोद पप्पानुं अने शीरानुं लोही ग्रुप एक ज छे અને શીરા કોઈ એક જ ને લોહી આપી શકે તેમ હતું અને શીરાએ તમને પહેલા લોહી આપ્યું છે। તેને તેના પિતાજીની પહેલા તમને હાલમાં પિતાજી માનીને લોહી આપ્યું છે, જેથી હું વિનોદ પપ્પાની માટે બહારથી લોહી લેવા ગયો અને અત્યારે તેઓ જીવન અને મરણની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। તેમ છતાં શીરાએ તમને લોહી આપ્યું તો ડાયાલાલે શીરાને રૂમમાં બોલાવી અને તેની માથે હાથ મૂકીને માફી પણ માગી। તેઓને એ વાતનો પસ્તાવો થયો કે હું જે રીતે તેની સાથે વર્તો હતો એ ખૂબ ખરાબ હતું, તે મારી માટે એટલું બધું વિચારે છે અને આ બાજુ શીરા પણ મનોમન રડતી હતી કે હું મારા સગા બાપને લોહી ના આપી શકી। એને પહેલા લોહી તેના પપ્પાને આપવાનો વિચાર આવ્યો હતો, પણ ખૂબ વિચાર્યા બાદ એને નક્કી કર્યું કે લોહી તો મારા સસરાને જ આપીશ, કેમ કે જો હું મારા પપ્પાને લોહી આપીશ તો મારા સસરા મારી જોડે વધારે ખરાબ વર્તન કરશે અને મેણા મારશે, ના કહેવાનું કહેશે અને સુખેથી જીવવા નહીં દે। માટે આ દીકરીએ તેના સસરાને લોહી આપી નવું જીવનદાન આપ્યું। આ દીકરીને પિતાની બહુ ચિંતા હતી અને ખુશ પણ હતી કે મેં આ સારું કામ કર્યું છે, મારા પિતાજીને બહુ ગમશે, એ બહુ ખુશ થશે। મિત્રો, જો દીકરીએ તેના પિતાને લોહી આપ્યું હોત તો સસરા ખુશ ના થાત, પણ દીકરીએ તેના સસરાને લોહી આપ્યું એ જાણી દીકરીનો બાપ બહુ ખુશ થશે। એક દીકરીની બીજી વાત કરું, ધ્યાનથી સાંભળજો। એક દંપતીને સંતાનમાં એક દીકરી હતી। બીજી વાર જ્યારે એના પેટમાં રહેલું બાળક દીકરી જ છે તેવી ખબર પડી એટલે તેણે બીજી દીકરીને આવવા જ ના દીધી અને ક્રૂર બન્યા। 2 વર્ષ પછી હયાત દીકરી પણ તાવમાં અચાનક મૃત્યુ પામી, માની કૂક સાવ સૂની થઈ ગઈ। એકનું કુદરતી મોત અને બીજીનું માનવ સર્જિત। અંતે એક સંતાન દત્તક લઈને ઉછેરવાનો નિર્ણય કરે છે। સાવ નાનકડી 3 વર્ષની એક અનાથ દીકરીને ઘરે લાવે છે। આમ સમય જતાં દીકરી મોટી થતી ગઈ। અચાનક એકવાર માતાની તબિયત બગડે છે ત્યારે પેલી દીકરી ઊભા પગે રહીને માતાની સારવાર કરે છે અને ભેગું ઘરનું કામકાજ પણ કરે છે। દીકરીની મા પ્રત્યેની લાગણી જોઈને માતાને ખૂબ પસ્તાવો થાય છે। કહેવાય છે ને કે પિતાનો પ્રેમ અને માતાનું વાત્સલ્ય બંને ભેગું થાય ત્યારે આકાશમાં વાદળું બંધાય અને પછી ધોધમાર વરસે
એનું નામ જ દીકરી છે. દીકરી પવિત્ર દીવડો છે. દીકરી પોતાના પિયરમાં અને સાસરિયામાં અજવાળું કરે છે. આમ માતા પિતા દીકરીને ખૂબ પ્રેમ કરે છે અને લાડકોડથી ઉછેરે છે. દીકરીનું સારું ઠેકાણું ગોતીને દીકરીને સારા કુટુંબમાં પરણાવે છે. માતા પિતા ખબર પણ પડવા નથી દેતા કે તેઓ એના સગા મા બાપ નથી. ક્યારેક તમારી જાતને દુનિયાભરના તમામ દુઃખોથી ઘેરાયેલી મહેસૂસ કરો ત્યારે તમારી દીકરી સાથે થોડો સમય દિલથી વિતાવજો. તેની સાથે દિલ ખોલીને વાતો કરી લેજો. તમારા મનને હિમાલયથી વધુ ઠંડક થશે. કોઈ પણ સંજોગો અને કોઈ પણ સમયે દીકરી મા બાપના દિલથી દૂર જતી નથી. તો મિત્રો, દીકરી એ દીકરી છે. મા બાપને બહુ ચિંતા કરતી હોય છે. આવી દીકરીઓને હું દિલથી વંદન કરું છું. અને આજે સમાજમાં ઘણી એવી દીકરીઓ છે જે મા બાપને સૂતા મૂકી પ્રેમી જોડે ભાગી જાય છે. તેવી દીકરીઓના પિતા કહેતા હોય છે કે હા, હું દીકરીનો બાપ છું. એક બાપના ઘરે જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે બાપ છાતી ફૂલાવીને કહે છે કે હા, હું એક દીકરીનો બાપ છું. જ્યારે એ દીકરી મોટી થઈ સ્કૂલે જાય ત્યારે સારા માર્ક્સે પાસ થાય ત્યારે બાપ ગર્વ સાથે કહે છે કે હા, હું એક દીકરીનો બાપ છું. પણ જ્યારે એ જ દીકરી મા બાપને ભૂલી બીજાને પસંદ કરે અને ઘર છોડીને જતી રહે છે ત્યારે એ બાપ રડતી આંખે કોઈને કંઈ પણ નથી શકતો કે અરે યાર, હું કેમ આવી દીકરીનો બાપ છું. તો આવી દીકરીઓએ મા બાપનો વિચાર કરવો પડે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયોને સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયોને અંત સુધી સાંભળવા બદલ હું દિલથી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.